રાપર તાલુકાના લીંબડી વાડ ને ખોડિયાર વાડમાં ઘણા દિવસોથી પાણી આવતું નથી, એના માટે લાકડા વાડના સરપંચ અને ગ્રામજનોએ આવેદન પત્ર આપીને રજૂઆત કરી. રાપર તાલુકાના લીંબડી વાડ ને ખોડિયાર વાડમાં ઘણા દિવસોથી પાણી આવતું નથી, તેના માટે આજે લાકડાવાડના સરપંચ અને ગ્રામજનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. વધુમાં નારણભાઈએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી અમારા ગામમાં પાણી આવતું નથી અને પુરવઠાના ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે, ત્યારે આજે 11 દિવસ થઈ ગયા હોવા છતાં પણ અમને પાણી આપવામાં આવ્યું નથી. પુરવઠાના ટેન્કરના ડ્રાઈવરને કોલ કરીને અમે પૂછીએ તો અમને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. તાલુકા વિકાસ અધિકારીએ અમારા ગામને દરરોજ એક ટેન્કર ફાળવેલ છે, છતાં પણ પાણી આપવામાં આવતું નથી અને પાણી પુરવઠાના રજીસ્ટર બુકની અંદર અમારા ગામના માણસોની ખોટી સાઇનો કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં ના આવે તો 7 કિલોમીટર સુધી પાણી માટે રજડવું પડે છે, તેવું લેખિત અને મૌખિક તાલુકા વિકાસ અધિકારી સાહેબને જણાવેલ. પાણી વિશે, પાણી મળતું નથી, આજ 11 દિવસ થયા, હજી ટેન્કર આવ્યું નથી, તો અમે જો પાણી માટે જો બહુ તકલીફ છે. પક્ષીઓને અને ઢોરોને પાણી હજી મળ્યું નથી, તો અમે 2 દિવસ થયા આવી હીરા, તો અમે જો સુરતી અમને જવાબ આપે, અમે ફોન કરી તો અમને સુરતી જવાબ આપે કે નહીં ટેન્કર નહીં મૂકી. જે ડ્રાઈવર છે એ અમને એમ કહે કે ટેન્કર નહીં આવે, દારૂ પીને દે એમ કહે કે તમે થાય કરી લેજો તમે. અને અમારે પાણી માટે 7 કિલોમીટર જવું પડે છે, બીજે ક્યાંય પાણી મળતું નથી. 7 કિલોમીટર ઉપર જાય ત્યારે અમને પાણી મળે છે. હરેશભાઈ ઠાકોર, KTV ન્યૂઝ, ગુજરાતી, રાપર.